ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજા મને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસમાં. જીપીએસસીમાં આજે આપનો નવો ટોપિક છે ઇન્ટરનેશનલ રિલેશન. આપણે આજે ધીરે ધીરે કરીને દરેક જેટલા ક્ષેત્રીય સંગઠનો છે એ સંગઠનોને એક એક કરી એક એક વિડીયોમાં જોશું, અને તેમાંથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને આપણે ડીકોડ કરશું. ઓકે, હવે આ ક્ષેત્રીય સંગઠનો એ શું છે, હું તમને એક્ઝામ્પલ આપું એટલે તમને તરત જ ખબર પડી જાય છે. જેમ કે એસસીઓ છે, શાંઘાઈ કોઓપરેશન લિમિટેડ, મેકોંગ ગંગા કોઓપરેશન છે, બીમસ્ટેક છે, ઓકે, MTCR છે. આ બધું શું છે? આ બધા ક્ષેત્રીય સંગઠનો છે. હવે આ ક્ષેત્રીય સંગઠનોને દરેકે સભ્ય બને. ઓકે, સપોઝ અત્યારે આપણે યુએનમાં બેવા જઈએ છીએ, યુએનના કોઈ પણ અંગમાં આપણે એક ઓબ્ઝર્વર કન્ટ્રી છીએ, તો જે એનું ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે આપણને જે એના એની અંદર જે ડિસિઝન માટેના જે રાઇટ્સ મળતા હોય, વોટિંગ માટેના જે રાઇટ્સ મળતા હોય, એ બીજા જે સંસ્થાપક રાષ્ટ્ર અથવા કે જે પરમેનન્ટ સભ્યો છે એના કરતાં ઓછા મળતા હોય. બટ ઓબ્વિયસ વસ્તુ છે. ઓકે, તો આપણે સદસ્યતા વિશેની વાત કરવાની છે કે ભાઈ આપણે કોઈ પણ ક્ષેત્રીય સંગઠનમાં જોડાયા તો આપણી જે અંદર રહેલી છે એ સંગઠનની અંદર આપણી જે સદસ્યતા છે, સદસ્યતાની અંદર કેટલી તાકાત છે. કારણ કે આપણે આગળ જશું એટલે ધીરે ધીરે ભણશું કે ભાઈ આ એક આપણે એક ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે છીએ, આપણે એક ગેસ્ટ કન્ટ્રી તરીકે છીએ. ઓકે, તો ઓબ્ઝર્વર કન્ટ્રી એટલે શું, ગેસ્ટ કન્ટ્રી એટલે શું, ઓકે, સંસ્થાપક કન્ટ્રી એટલે શું, આવા ઘણી બધી જાતના જે મેમ્બરશીપ છે, મેમ્બરશીપ ઉપર એના અધિકારો ડિપેન્ડ કરતા હોય. એટલે આપણે આ ક્ષેત્રીય સંગઠનો શીખતા પહેલાં આપણે એની મેમ્બરશીપ શીખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ ન કરીએ અને લેટ અસ સ્ટાર્ટ વિથ ટોપિક ક્ષેત્રીય સંગઠનોની રચના. ઓકે, એની વિશે આપણે વાત કરીએ તો જે આ સંગઠનોની રચના છે એમાં જે રાષ્ટ્ર જે એની સાથે રાષ્ટ્ર જોડાયેલા છે, એની સાથે જે રાષ્ટ્રોની સદસ્યતા જોડાયેલી છે, એ સદસ્યતા લગભગ મુખ્યત્વે 5 પ્રકારની હોય છે. ઓકે, એક તો એનું સંસ્થાપક રાષ્ટ્ર હોય, એક એનું સદસ્ય રાષ્ટ્ર હોય, એક પર્યવેક્ષક રાષ્ટ્ર હોય, એક ડાયલોગ પાર્ટનર હોય અને એક પ્રમુખ અતિથિ હોય. પર્યવેક્ષક એટલે કે ઓબ્ઝર્વર કન્ટ્રી હોય. કે આપણી જો સદસ્યતા હોય, ક્યારેક આપણે સાંભળ્યું હશે કે ભારત આમાં ડાયલોગ પાર્ટનર છે, ઓકે, ભારત આનું સદસ્ય રાષ્ટ્ર છે, ભારત આનું ઓબ્ઝર્વર કન્ટ્રી છે, આવું ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે. તો આનો મિનિંગ શું છે એ મિનિંગ આપણે સમજવાનો છે, તો જ આપણે ઇન્ટરનેશનલ રિલેશનને આપણે આગળ વ્યવસ્થિત રીતે ભણી શકશું. જો તમને આ ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજાશે, ઓકે, તો આપણને આગળના જેટલા પણ ચેપ્ટર હશે એ ચેપ્ટર તમે જાતે કરશો તો પણ તમને એના વિશે વધારે માહિતી ખ્યાલ આવશે કે અમે જે સમજાવીએ એના વિશે પણ અલ્ટિમેટલી એ ડિપેન્ડ કરશે આ ચેપ્ટર ઉપર. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ કે એની સદસ્યતા રાષ્ટ્રની કઈ રીતે હોય છે એના વિશે. એક તો એનું સંસ્થાપક રાષ્ટ્ર હોય. સંસ્થાપક રાષ્ટ્ર એટલે શું, એની ડેફિનેશન તમારે આપવી હોય તો એક એવું સંગઠન કે ઓકે કે જેની રચના એની સ્થાપના વખતે, ઓકે, કોઈ પણ સંગઠન આપણે બનાવવું છે, ઓકે, તો સંગઠન બનાવવા માટે શું જરૂરી છે? સંગઠન બનાવવા માટે 4-5 દેશ જરૂરી છે. 4-5 દેશોએ વિચાર મૂકવો જરૂરી છે. ઓકે, અને એ વિચારને 4-5 દેશોએ પોતાના જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ પ્રમાણે માન્યતા આપવી જરૂરી છે. ઓકે, એમને એમ કંઈ ટાઈમ વેસ્ટ કરવા માટે, પૈસા વેસ્ટ કરવા માટે કોઈ પણ સંગઠનો બનાવવામાં આવતા નથી. ઓકે, એટલે જ્યારે એક એવો વિચાર મૂકવામાં આવે કોઈ પણ સંગઠન બનાવવાનો, ઓકે, જ્યારે કે રિજનલ હોય, ઇન્ટરનેશનલ હોય, નેબર માટેના કન્ટ્રી હોય, કે પછી આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કન્ટ્રી હોય, કે જ્યાંથી આપણે ટેકનોલોજી લાવતા હોય, ટેકનોલોજી આપતા હોય, એવા કન્ટ્રીઝ સાથે, જ્યાંથી આપણે ઓઇલ લાવતા હોય કે ઓઇલને આપણે જ્યાંથી આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, ઓકે, એવા જે પણ ઇન્ટરેસ્ટ હોય, વોટ્સ એવર ઇન્ટરેસ્ટ, લેટ અસ નોટ ગો ઇન ટુ ધેટ. અને આપણે જસ્ટ એ વિચારવાનું છે કે ભાઈ આપણે કોઈ પણ એક ક્ષેત્રીય સંગઠન બનાવ્યું, એ સંગઠન માટે એક સંસ્થાપક રાષ્ટ્ર છે, તો એ સંસ્થાપક રાષ્ટ્ર સૌ પહેલાં શું કરે, તો એક ચાર્ટર બનાવશે. એક ચાર્ટર એટલે એક લીગલ ડોક્યુમેન્ટ, લીગલ બાઇન્ડિંગ કરવામાં આવશે. જેટલા રાષ્ટ્રો છે, રાષ્ટ્રો વચ્ચે એક લીગલ બાઇન્ડિંગ કરવામાં આવશે, અને એ જે લીગલ બાઇન્ડિંગ છે, જે ચાર્ટર છે, ચાર્ટર ઉપર જેટલા રાષ્ટ્રોએ, ઓકે, સપોઝ એસસીઓ હતું તો એસસીઓમાં પહેલાં કેટલા હતા, 3-4 સભ્યો જ હતા. ઓકે, તો એ જે ચાર્ટર બનાવ્યું હશે ચાર રાષ્ટ્રોએ જે ચાર્ટર બનાવ્યું હશે, અને ચાર રાષ્ટ્રોની અંદર જે ચારે ચાર રાષ્ટ્રોએ સાઇન કરેલી છે, એ એનું શું થઈ ગયું, સંસ્થાપક રાષ્ટ્ર થઈ ગયું. તો આ સંસ્થાપક રાષ્ટ્ર છે એને કંઈક વિશિષ્ટ અધિકારો મળતા હોય છે. એક તો એને વેટો પાવર મળતો હોય છે. વેટો પાવર જેના માટે કે આ ત્રણેય જાતની સદસ્ય કે આ ચારેય જાતની જે સદસ્યતા છે એ આપવા માટે એને વેટો પાવર મળતો હોય છે. સપોઝ કોઈ ડિસિઝન લીધું કે ભાઈ આજે આપણે જે આપણે 5 કન્ટ્રી વચ્ચે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની આપણે ડ્યુટી 5% ઘટાડવાની છે. ઓકે, તો એ પાંચે જેટલા પણ રાષ્ટ્રો સંસ્થાપક રાષ્ટ્રો હતા, એ ચારે બધા જ રાષ્ટ્રોની એની અંદર સહમતિ હોવી જરૂરી છે, તો જ તમે આગળનું ડિસિઝન લઈ શકો. એટલે સ્પેશિયલ એક એ સંગઠન પૂરતો એને વેટો પાવર આપવામાં આવે છે.
ઓકે, કોઈ પણ પોલિસી બનાવી છે, ઓકે, સપોઝ અહીંયાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટની કે પછી કોઈ પણ જાતની ક્ષેત્રીય ડેવલપમેન્ટ માટેની, રિજનલ ડેવલપમેન્ટ માટેની, રિજનલ કોઓપરેશન માટેની કોઈ પણ પોલિસી બનાવી છે, તો એ પોલિસી માટે એને એની અંદર પાર્ટિસિપેટ કરવા માટે મળતું હોય છે. ઓકે, પ્લસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન જે કરવામાં આવે, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં એને 100% રાઇટ્સ આપવામાં આવે છે. પછી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન વખતે એને ડિસિઝન મેકિંગ, ઓકે, કોઈ પણ જાતનું તમે ધારો કે કોઈ પણ કન્ટ્રીએ કોઈ પોલિસી બનાવી તો એ કન્ટ્રીને એમ લાગે કે ભાઈ આ મારા ઇન્ટરેસ્ટની વિરુદ્ધ છે, તો એની અંદર એ ડિસિઝન પણ આપી શકે છે. એટલે આવી પ્રકારના અલગ અલગ એને રાઇટ્સ મળતા હોય છે. બટ કોઈ પણ ડિસિઝનની અંદર વોટ આપવાનો અલ્ટિમેટ અધિકાર તો આને જે સંસ્થાપક રાષ્ટ્ર હોય છે ને આપવામાં જ આવે છે. એ સિવાય નીચું એનું છે બીજું, મતલબ બીજી સદસ્યતા છે એ છે સદસ્ય રાષ્ટ્ર. ઓકે, સદસ્ય રાષ્ટ્ર એટલે શું કે એવા રાષ્ટ્ર જે સંઘ સ્તરની સ્થાપના પછી જોડાયેલા હોય. ઓકે, એ સ્થાપના વખતે જ્યારે ચાર્ટર બનાવ્યું ત્યારે એ જોડાયેલા નહોતા, પણ એ શું છે પાછળથી એને લાગ્યું કે ભાઈ આપણે આમાં આની અંદર જોડાઈએ તો આપણને કંઈક લાભ છે, એટલે એવું રાષ્ટ્રને શું કહેવાય, સદસ્ય રાષ્ટ્ર કહેવામાં આવે છે. ઓકે, એના અધિકારો શું છે, તો એના અધિકારોમાં કોઈ ફેરફાર નથી. ઓકે, જેટલું સંસ્થાપક રાષ્ટ્રને જે અધિકારો મળે છે એટલા જ અધિકારો સદસ્ય રાષ્ટ્રને પણ મળે છે. ઓકે, ત્રીજું છે પર્યવેક્ષક એટલે ઓબ્ઝર્વર કન્ટ્રી, એટલે કે ભવિષ્યમાં જ્યારે કોઈ પણ કન્ટ્રીને, સપોઝ પહેલાં આપણે હમણાં એક એસસીઓના સભ્ય બન્યા, ઓકે, તો એસસીઓમાં શું હતા આપણે ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે હતા. હવે આપણે એકવાર ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે જ્યારે એ એસસીઓના સંસ્થાપક રાષ્ટ્ર કે સદસ્ય રાષ્ટ્ર જ્યારે પરમિશન આપે કે ભાઈ આપણે આ ભારતને છે એ ભારતને આપણે શું આપવું છે, ઓબ્ઝર્વર કન્ટ્રીનું સ્ટેટસ આપવું છે આપણે. ઓકે, આપણા ડિસિઝનની અંદર, આપણી વાતચીતોની અંદર ભારતને આપણે બેસાડવું છે. ઓકે, તો તમામે તમામ એ સદસ્યતાવાળા જ્યારે રાષ્ટ્રો એક થાય ત્યારે આપણને શું સ્ટેટસ આપવામાં આવે, ઓબ્ઝર્વર કન્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવે. એનો અર્થ એમ થાય છે કે ક્યારેક ભારે ભવિષ્યમાં આપણે ક્યારેક ને ક્યારેક આપણે એ જે સંગઠન છે એ સંગઠનના આપણે સદસ્ય બનશું. ઓકે, હવે એના રાઇટ્સમાં શું ફેરવાય છે એના રાઇટ્સ વિશે વાત કરી લઈએ. તો એના રાઇટ્સની અંદર એ એક તો જો બેઠક થતી હોય એની જે સંગઠનની બેઠક થતી હોય બેઠકમાં ભાગ લઈ શકે છે. ઓકે, પોલિસી મેકિંગ કરી શકે છે, પ્લસ સુઝાવ આપી શકે છે, ચર્ચા વિચારણા કરી શકે છે. ઓકે, પણ મતદાન કરી શકે નહીં. ઓકે, કારણ કે આ જે ડિસિઝન થતા હોય, ડિસિઝન કઈ રીતે થતા હોય, ડિસિઝન અલ્ટિમેટલી વોટિંગ ઉપર થતા હોય છે. એ વોટિંગના અમુક પર્સન્ટેજ હોય, કેટલા રાષ્ટ્રની કેટલી લેવલની સદસ્યતા છે એના ઉપર એનું વોટિંગ થતું હોય, તો એ વોટિંગની અંદર ડિસિઝન ના કરી શકે. પ્લસ જે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન આપણે વાત કરી કે જે નીતિ ક્રિયાન્વયન ના કરી શકે, એ કે જો પર્યવેક્ષક રાષ્ટ્ર તરીકે હોય કે હોય તો આપણે મતદાન ના કરી શકીએ, એટલે આપણી મેમ્બરશીપનું કોઈ મહત્વ એટલું બધું રહેતું નથી. એ લોકો અબાઇડ નથી આપતું હતા કે આપણે જે સુઝાવ આપીએ તે લોકો માન્ય રાખે. ઓકે, પ્લસ નીતિ ઇમ્પ્લિમેન્ટેશનમાં એ પાર્ટનરશીપ ના કરી શકે. ઓકે, હવે વાત કરીએ ડાયલોગ પાર્ટનરની. ડાયલોગ પાર્ટનરને એને શું કહેવાય છે, સર્વા સહયોગી, સંવાદ સહયોગી. ઓકે, તો એ શું છે, ભવિષ્યના ઓબ્ઝર્વર કન્ટ્રી છે. ભાઈ એકવાર આપણે, હવે આપણને ડાયલોગ પાર્ટનર તરીકે કોઈ લે છે, સપોઝ આપણને કોઈ એસસીઓ જ છે, એસસીઓના ઉદાહરણ પ્રમાણે જ આજે આપણે ચાલી, એસસીઓમાં આપણને શું પહેલાં મળ્યું હશે, પહેલાં આપણને ઓબ્ઝર્વર સ્ટેટસ મળ્યું હશે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભવિષ્યની અંદર એના આજે જોયું પર્યવેક્ષક, એટલે કે સંવાદ જ્યારે, સોરી, જ્યારે આપણે ડાયલોગ પાર્ટનરનું સ્ટેટસ મળે છે એટલે આપણે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક આપણે ઓબ્ઝર્વર કન્ટ્રી, ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપણને ક્યાંક ને ક્યાંક મળી શકવાના ચાન્સીસ છે. હવે આના અધિકાર શું હોય, તો આના અધિકાર શું છે, બેઠકમાં ભાગ લઈ શકે છે, સુઝાવ અથવા વિચાર વિમર્શ કરી શકે છે. ઓકે, એ સિવાય મતદાન નથી આપી શકતા. ઓકે, નીતિ નિર્માણ નથી કરી શકતા. જો નીતિ નિર્માણ પણ આ નથી કરી શકતા. એ લોકો સપોઝ કોઈ પોલિસી બનાવતા હોય તો એ પોલિસીમાં આપણે સુઝાવ ફક્ત આપી શકીએ છીએ, પણ એનું નીતિ નિર્માણ માટેનું અલ્ટિમેટ જે કાર્ય છે આપણે નથી કરી શકતા. પ્લસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનનું કામ નથી કરી શકતા. ઓકે, આ રીતના એના રાઇટ્સ હોય છે. અને કેટલાક હોય છે મહેમાન રાષ્ટ્ર. ઓકે, કેટલાક સંગઠનોની અંદર ગેસ્ટ રાષ્ટ્ર તરીકે પણ કોઈ બોલાવવામાં આવે છે, જેને ગેસ્ટ રાષ્ટ્ર તરીકે કહી શકે છે. એને કોઈ પણ જાતના નિયમો નથી, શું કહેવાય, રાઇટ્સ નથી મળતા, અધિકારો નથી મળતા. એને ફક્ત ને ફક્ત શું મળે છે કે કોઈ પણ સંગઠનના આપણે પ્રમુખ અતિથિ કે ચીફ ગેસ્ટ હોઈએ કે મહેમાન રાષ્ટ્ર હોઈએ, તો આપણને એ રાષ્ટ્ર, એ સંગઠનની આપણને ચર્ચા માટે આપણને ખાલી ફક્ત આપણે એની અંદર ચર્ચા જ કરી શકીએ છીએ. તો આ હતી 5 ટાઈપની ક્ષેત્રીય સંગઠનોની સદસ્યતા. આઈ હોપ કે તમને બિલકુલ સમજણ પડી ગઈ છે. જો આ વિડીયોઝ તમને યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ.